વલસાડ જિલ્લાની 565 ઉપરાંત ગ્રામ પોષના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે. સાતમા પગાર પંચના અમલીકરણ માટે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. અંદાજિત રોજનું વલસાડ જિલ્લામાંથી 5 કરોડની ખોટ સરકારને જશે. લાયસન્સ, આરસી બુક તથા પોસ્ટના ખાતાની રોકડ લેવડ દેવડ ઉપર મોટી અસરો થશે. જો પોસ્ટના કર્મચારીઓ સાતમા પગાર પંચની માગણી જ્યાં સુધી ના સંતોષાય ત્યાં સુધી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. બ્યુરો રિપોર્ટ, સત્યડી.com, વલસાડ. શ્રેણિક સંપતભાઈ પટેલ, આજ રોજ કઈ રીતે હડતાલ પાડવામાં આવી છે? આજરોજ અમારી માંગણી 7 પી કમિશન રિપોર્ટમાં કમલેશ ચંદ્રની જે રિપોર્ટ લાગુ કરવા માટે માંગણી કરી હતી તે આજ રોજ સુધી થઈ નથી, એ માટેની હડતાલ આપણે અહીંયા કરી છે. અને કેટલા વર્ષથી તમે 7 પી કમિશનની માંગણી કરતા આવેલા છો અને સરકાર શું કહી રહી છે? અમે છેલ્લા જાન્યુઆરી 2016 થી આની માંગણી કરી રહ્યા છે, જે માટે એક રિપોર્ટની નિમણૂક કરવામાં આવેલી, એક રિપોર્ટ બનાવવામાં આવ્યો જે નવેમ્બર 2016 સરકારને હસ્તક કરી દેવામાં આવ્યો હતો. એના પર વિવિધ પગલાં લેવાનું અમને લેખિતમાં આશ્વાસન આપવા આવ્યું હોવા છતાં આ સુધી એને કોઈ પણ એના પર નિર્ણય લેવામાં આવ્યો નથી. તેથી આજે ઓલ ઓવર ઇન્ડિયામાં આ હડતાલ ચાલુ છે. કઈ રીતનું કામકાજ હાલ બંધ કરવામાં આવ્યું? ગામડાની પોસ્ટ ઓફિસ, દરેક જેમ કે ગામડાના વીમા, રિકરિંગ ડિપોઝિટ ખાતા, WFA, વિધવા સહાય, SP ઉપાડ, મની ઓર્ડર જેવી દરેક વ્યવસ્થાઓ કરે છે. અને સાથે સાથે ટપાલની કામ, જેવા કે દરેક ટપાલ પાસપોર્ટ છે, આરસી બુક છે, એવા ઘણા ઘણા સારા કામો કરે છે, પરંતુ તે આ ટપાલ સેવા ખોરવાઈ જશે. આનાથી સરકારને કેટલું નુકસાન થશે? સરકારને આશરે પર ડે 5 કરોડ જેવું નુકસાન થશે. આપની જો માંગણી ન સંતોષવામાં આવે તો આગળનું કાર્ય કેવું રહેશે? અમારી માંગણી સંતોષવામાં ન આવી તો અમે વિવિધ ધરના પ્રદર્શન તથા રેલીઓ કરીને સરકારને જગાડવાનો પ્રયત્ન કરીશું, જેથી અમારું દરેક હડતાલનો અમારો નિર્ણય અમારા પક્ષમાં આવે. YouTube પર જાઓ અને અમારી ચેનલ સત્યડી.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.